नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू सोनाग्रह पूनम। धोरण 10 चेप्टर 2 एसिड बेस અને ક્ષાર એમાંનો આજનો આપણો ટોપિક છે બેકિંગ સોડા। તો બેકિંગ સોડા એટલે એનું સૂત્ર છે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બન।
एसिड क्षार बने छे। सोडियम नो एसिड क्षार बने छे। त्यार पछी नो आपणे नो उपयोग जोईए तो एंटासिड तरीके नो एक घटक छे, एटले के सोडियम हाइड्रोजन क्लोराइड कार्बोनेट छे ई एक एंटासिड एक घटक छे। बराबर, एंटासिड नो एक घटक छे जे शू करे छे, एक तो ई शू करे छे के निर्बल बेस छे, जे खावामां आवता एसिड એટલે કે આપણા શરીરમાં જે વધારાના એસિડ હોય એનું તટસ્થીકરણ કરી અને મંદ કરે છે, એટલે કે ક્ષાર બનાવે છે। ત્યાર પછી જોઈએ તો સોડા અગ્નિશામક તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ સોડા અગ્નિશામક તરીકે પણ એનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જો કે ખાવાનો સોડા છે તો એને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય, જે સામાન્ય ક્ષારમાંથી મેળવવામાં આવે છે। તો સોડિયમ ક્લોરાઇડ છે બેઝ, નિર્બળ બેઝ એટલે કે બિન ક્ષારીય બેઝ તરીકે વાપરવામાં આવે છે, જે શું કરે એની આપણે પીએચ જોઈએ તો 7 થી ઓછી હોય, એ તટસ્થીકરણ કરવા માટે વપરાય છે। સોડિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ ને જ્યારે ગરમ કરીએ, આપણે ખોરાકને ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થાય। હવે આ કાર્બન ડાયોક્સાઇડ ના કારણે જ કેક અને પાઉ જેવા પદાર્થો છે અથવા વસ્તુઓ છે જે શું થાય છે, નરમ અને કોચી બને છે। ત્યાર પછી એનો ઉપયોગ છે કે બેકિંગ સોડા અને અન્ય કોઈ પણ એસિડ તમે લ્યો, ખાદ્ય એસિડ, તેની પ્રક્રિયા કરતા તમને સોડિયમ એસિડનો ક્ષાર બને છે, જે વધારે પડતું એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થયું હોય ખાવાના પદાર્થોમાં તો એને શું કરે છે, તટસ્થીકરણ કરી અને રાહત આપે છે। ત્યાર પછી છે એન્ટાસિડનો એક ઘટક છે અને સોડા અગ્નિશામક થઈ ગયું। તો એના પછીનો ટોપિક જોઈએ આપણે, ધોવાનો સોડા જેને આપણે રાસાયણિક સૂત્ર છે Na2CO3 × 10H2O। હવે ધોવાનો સોડા એ પણ એક સામાન્ય ક્ષારમાંથી મળતું રસાયણ છે, જેમ કે આપણને સોડિયમ કાર્બોનેટ છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળ્યું, તો આપણે અહીંયા જોઈએ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળ્યું। હવે આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવ્યું। પુનઃસ્ફટિકીકરણ એટલે શું, તો સોડિયમ કાર્બોનેટને પાણીમાં ઉગાડી અને ગરમ કરીએ ત્યારે એના વધારે પડતા સ્ફટિક ઉત્પન્ન કરવામાં આવે છે, એ સ્ફટિક દ્વારા આપણને ધોવાનો સોડા છે એ મળે છે, એટલે કે પુનઃસ્ફટિકીકરણ। તો પ્રક્રિયા આપણે જોઈએ કે Na2CO3 વત્તા 10H2O ઇઝ ઇક્વલ ટુ Na2CO3 ઇન્ટુ 10H2O, તો આ છે એ આપણો ધોવાનો સોડા। હવે અહીંયા 10H2O છે એ શું દર્શાવે છે, 10H2O શું ભેજયુક્ત હોય છે, તો એ આપણે આના પછીના નેક્સ્ટ ટોપિકમાં જોઈશું। હવે આના ઉપયોગો જોઈએ કે ધોવાનો સોડા છે એ ક્યાં ઉપયોગમાં આવે, તો કે કાચ, સાબુ, કાગળની બનાવટમાં, ત્યાર પછી એનો ઉપયોગ છે કે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો બનાવવા, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો બનાવવા। ત્યાર પછી એનો ઉપયોગ છે કે ધોવાનો સોડા છે તો આપણને ખબર છે કે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, એટલે જ આપણે ધોવાનો સોડા ડિટર્જન્ટ તરીકે યુઝ કરીએ અને કપડા પરનો મેલ આપણે દૂર કરી શકીએ,
सारी कठिनता दूर कर दो, पानी की सारी कठिनता दूर करवा। तो विद्यार्थी मित्रों तमे જોઈ શકો છો કે પુનઃસ્ફટિકીકરણ કર્યું ત્યાર પછી આપણે ધોવાનો સોડા મળ્યો। પછી આનો એક ઉપયોગ છે સફાઈ કામ, ઘરમાં સફાઈ કામ કરીએ તો એના હેતુ માટે, એટલે કે ઘર સફાઈ ના હેતુ માટે, ઘરના સફાઈ માટે આપણે ડિટર્જન્ટનો કે ધોવાના સોડાનો આપણે ઉપયોગ કરી શકીએ। તો આ તમને બોર્ડમાં છે કે લાસ્ટ ટાઈમ ગયા વર્ષે 2019 ના પેપરમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ તમને 4 માર્કમાં પૂછાયેલું છે, જે મોસ્ટ ટાઈમ